તો વડોદરા પાસે મહીસાગર નદીએ ભયજનક સપાટી બટાવી છે મહીસાગર નદીનું લેવલ પંદર પોઈન્ટ દસ પહોંચ્યું છે હાલમાં કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને મહીસાગર નદીમાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે મહીસાગર નદીની ભયજનક સપાટી ચૌદ મીટર છે નદીએ ભયજનક સપાટી બટાવતા ગળતેશ્વર લાચનપુર સિંધરોડ સહિતના ગામોને એલર્ટ કરાયા છે આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે જી માનુ અત્યારે મહીસાગર નદીની ભયજનક સપાટીએ વહી રહી છે કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ શું સ્થિતિ સામે આવી રહી છે કારણ કે વડોદરાથી બિલકુલ પાસેથી તે પસાર થઈ રહી છે અંકુર ગઈકાલથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમમાં ઉપરવાસમાંથી જે વરસાદ પડ્યો ને એ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે આજે પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે અને એના કારણે મહીસાગર નદી એની ભયજનક સપાટી છે વટાવી છે મહીસાગર નદીની ભયજનક સપાટી ચૌદ મીટર છે અત્યારે પંદર પોઈન્ટ પાંચ મીટરથી મહીસાગર નદી વહી રહી છે અત્યારે અમે સિંધ્રોટ ગામ છીએ અહીંયા સ્થિતિ જોઈ રહ્યા છો આ ગામની ધીમે ધીમે પાણી છે એ ગામમાં પ્રવેશી રહ્યું છે મહિસાગર માતાનું મંદિર છે એને વટી અને પાણી અત્યારે ગામ તરફ ઘૂસી રહ્યું છે ખાસ કરીને અનેક વિસ્તાર છે પાણીમાં અત્યારે ગરકાવ થઈ રહ્યા છે સિંધ્રોટ હોય કે એની પછી આગળના ગામો જે પાદરા તાલુકાના ગામો છે એ તમામ ગામોમાં અત્યારે પાણી છે પ્રવેશી રહ્યા છે ગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેવી રીતે પાણી ધીમે ધીમે ગામમાં પ્રવેશી રહ્યું છે પાણીની સ્થિતિ તંત્રએ અત્યારે હાલ તો જે પાણી છોડવામાં આવ્યું છે એના કારણે ગામ લોકોને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી તંત્રમાંથી અહીંયા કોઈ લોકો આવ્યા એવું દેખાતું નથી ગામ લોકો જાતે જ પોતાના સલામત સ્થળે ખસી રહ્યા છે જે ભાતીજી મહારાજનું મંદિર છે એમાં પણ પાણી ઘૂસી ગયું છે આ ઉપરાંત હવે ધીમે ધીમે ગામ તરફ પાણી જઈ રહ્યું છે લોકો પણ ત્યાં ઘર ઉપર છે આ પાણી જોઈ રહ્યા છે ચાર વર્ષ પછી આટલું પાણી આવ્યું છે અને એના કારણે લોકો પાણી જોવા માટે અત્યારે ઉમટી રહ્યા છે લગભગ પાદરા પાદરા તાલુકો વડોદરા તાલુકો અને સાવલી એના ગામોને આ અસર થવાની છે તંત્રએ સાવચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહ્યું છે પરંતુ જે રીતે પાણી વધી રહ્યું છે અત્યારે હાલ આ સિંત્રોડ ગામની અંદર પાણી ઘૂસી રહ્યું છે લોકો

ખાસ કરીને તંત્ર દ્વારા ગઈકાલ થી એલર્ટ ની વાત હતી કોઈ આવ્યું છે પોલીસ માંથી મામલતદાર માંથી કોઈ લોકો છે અહિયાં ના અત્યાર સુધી કોઈ આવ્યું નથી બિલકુલ બિલકુલ માનું પોતાની જાતે જ સલામત સ્થળે ખસી ગયા છે અંકુર લોકો છે જાતે જ સલામત સ્થળે ખસી રહ્યા છે પરંતુ પાણીનો પ્રવાહ છે ધીમે ધીમે ગામમાં ઘુસી રહ્યો છે આવી જ સ્થિતિ પાદરા તાલુકાના ગામોમાં પણ આગળ થવાની છે એટલે તંત્ર સચેત થવું પડશે અને વહેલી તકે લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી કરવી જોઈએ અત્યારે હાલ તો ગામોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ ગઈ છે અંકુર જે બિલકુલ વાનુ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર